ધોરાજી તાલુકા ખાતે બાળ સુરક્ષા વિભાગ સમિતિ તેમજ ગ્રાહક સુરક્ષા સમિતિ એક સેન્સાઇઝ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ધોરાજી તાલુકા ખાતે બાળ સુરક્ષા વિકાસ સમિતિ તેમજ ગ્રાહક સુરક્ષા સમિતિ એક સેન્સાઇઝ માટે વર્કશોપનું આયોજન કરાયું હતું આ આયોજનમાં ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ બાળ સુરક્ષા એકમ તાલુકા વિકાસ અધિકારીની કચેરી તથા પ્રાંત અધિકારી ધોરાજીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા તાલુકા બાળ સુરક્ષા સમિતિ કે જે બાળકોની સુરક્ષા માટે જવાબદારી એક ગ્રામ્ય લેવલે છેવાડાના બાળકો સુધી ભારતમાં સુરક્ષા આપી શકાય તે માટે એક માળખાની રચના કરવામાં આવેલ છે કે જે માળખા અંતર્ગત બાળકોને સુરક્ષા પ્રોવાઈડ કરી શકે અને કોઈ જરૂરિયાતમંદ બાળક કે છેવાડાનું બાળક સુરક્ષા વિહોણું રહી ન જાય તેમના વિકાસ માટે સરકાર બને એવો આ પ્રયાસ છે દરેક બાળક સુધી બાળ અધિકારીઓની જે યોજનાઓ છે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી સમાજ સુરક્ષા વિભાગની જે કઈ યોજનાઓ છે તે બાળક જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી ગ્રામ્ય સ્તર સુધી આ યોજનાનો પ્રચાર અને પ્રસાર થાય બાળકોને સીધી રીતે લાભ મળે તેવો મુખ્ય ઉદ્દેશ છે કારણ કે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સદસ્ય અધ્યક્ષ ગ્રામ્ય સરપંચ તલાટી મંત્રી શિક્ષકો તેમજ આચાર્ય કે જે આંગણવાડી કાર્યકર બહેનો વગેરે આરોગ્યમાંથી આશા વર્કર બહેનો છે આ વ્યક્તિઓ ગ્રામ્ય લેવલે કામ કરે છે તેની સાથે સીધી રીતે સંકળાઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આતકે ડેપ્યુટી કલેક્ટર શ્રી મામલતદાર શ્રી તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ સાહેબ તેમજ સરપંચ તલાટીને મંત્રી આશા વર્કર બહેનો આચાર્ય શિક્ષકો અને આંગણવાડી બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ધોરાજીના બ્રાહ્મણ બોર્ડિંગ ધોરાજી ખાતે કરવામાં આવ્યો હતો અલ્પેશ ત્રિવેદી જીટીવી ન્યૂઝ ધોરાજી